दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल गांधी आश्रम खाते पहुंचा है। अत्यारे महत्व समाचार की बात करिए, अरविंद केजरीवाल गांधी आश्रम खाते पहुंची चुक्या है। आज की बात करिए तो दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल और पंजाब मुख्यमंत्री भगवंत मान गुजरात की मुलाकाते हैं। अत्यारे जे बे दिवस की मुलाकात है, गांधी आश्रम खाते पहुंची चुक्या है। गांधी आश्रम की मुलाकात लेवाना है, गांधीजी ने श्रद्धांजलि अर्पण करते। तरह अत्यारे बात करें तो जो प्रकार दृश्य में देखाई रहा है कि गांधी आश्रम खाते अत्यारे पहुंची चुक्या है। गांधी आश्रम खाते पहुंचीने जे निरीक्षण तेओ करी रह्या छे, गांधी आश्रम नी मुलाकात तेमणे करी छे ने तेमनी साथे यशोदान गढ़वी पण उपस्थित छे ने आम आदमी पार्टीना जे नेताओ छे ते पण तेमनी साथे उपस्थित छे। महत्वनुं कही शकाय के आ बे दिवसनी जे मुलाकात छे, बे दिवसनी मुलाकातमां तेओ बेठकनो दौर पण रहेवानो छे। वधु विगत साथे संवाददाता विभु जोड़ाई चुक्या छे। विभु, अत्यारे वात करीए तो अरविंद केजरीवाल पहोंची चुक्या छे गांधी आश्रम खाते, केवो माहोल त्यां जोवा मळी रह्यो छे? प्रीति, दिल्ली ना सीएम अने आम आदमी पार्टी ना संयोजक अरविंद केजरीवाल अने पंजाब ना सीएम भगवंत मान थी गांधी आश्रम पहुंची गया छे। तेओ स्वागत छे ते आश्रम द्वारा करवामां आव्युं छे। अने साथे ज अत्यारे हवे बने महानुभाव एटले के अरविंद केजरीवाल अने भगवंत मान छे ते गांधीजी की प्रतिमा ने प्रणाम करी अने तेने सूतरनी आटी छे ते चढ़ावशे अने त्यारबाद जो रेडियो छे ते काढशे। एटले के बने अरविंद केजरीवाल अने भगवंत मान छे ते अहीं मुलाकात लेवाना हता। ते पहेला सुरक्षा व्यवस्था नी समीक्षा करवामां आवी हती, तमाम चाप्तो बंदोबस्त छे ते गोठवी देवामां आव्यो छे। हवे आश्रम मां जे मुलाकात लेवा माटे आव्या छे तो अरविंद केजरीवाल भगवंत मान साथे प्रदेश प्रमुख गोपाल इचालिया, आपना नेता ईशान गढ़वी सहित आम आदमी पार्टी कार्यकरो अने नेताओ छे ते तेओनी साथे उपस्थित रह्या छे। अत्यारे जे रीते आश्रम छे साबरमती आश्रम अने आश्रम मां जे गांधीजी नो चरखो छे तेनी मुलाकात छे ते लई रह्या छे, तेनुं निरीक्षण करी रह्या छे। साथे ज रेडियो पण કાઢી એક યાદગાર બનાવશે, કારણ કે જ્યારે પણ વીવીઆઈપી ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, અમદાવાદની મુલાકાતે આવતા હોય છે, ત્યારે અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે હજુ સાબરમતી આશ્રમની તમામ લોકો છે તે મુલાકાત લેતા હોય છે। કારણ કે આ એક ગાંધી વિચાર છે અને હંમેશા માટે આઝાદીની લડતમાં મહત્વનો ફાળો આ સાબરમતી આશ્રમનો રહ્યો છે અને તેને તમામ લોકો છે તે જ્યારે પણ અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે પહેલી વિઝિટ તેઓ સાબરમતી આશ્રમે કરતા હોય છે। ત્યારે ભગવંત માન અને કેજરીવાલે પણ સાબરમતી આશ્રમ તેનો બે દિવસ પછી પ્રવાસ છે તેની શરૂઆત કરી છે। આજે પણ આશ્રમ વિઝિટ એટલે કે આશ્રમ છે ત્યાં વિઝિટ કરશે, સાથે સાથે જ પછી ત્યારબાદ વિઝિટ બુક છે, વિઝિટ બુકમાં તેઓનો પણ મહત્વનું છે અનુભવો રહ્યા છે સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન તે તમામ લોકો લખતા હોય છે અને એ પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બંને પોતાના અનુભવો છે તે વિઝિટ બુકમાં છે તે લખશે। સાથે જ જે આશ્રમની મહત્વની કે અહીં જે યાદગાર પળો છે ગાંધીજીની તે તમામની મુલાકાત લઈ રહ્યા છે, તમે માહિતી પણ લઈ રહ્યા છે આ ગાંધી આશ્રમની, એટલે કે અહીં તમામ જે મહાનુભાવો છે તે આવતા હોય છે અને દર વખતે લેતા જ્યારે પણ આવે ત્યારે ગાંધીજી વિશે તેઓ સમજતા હોય છે કે ગાંધીજીની યાદગાર પળો અહીં છે તેને જોતા હોય છે। અત્યારે પણ બંને મહાનુભાવો અહીં છે, અડધો કલાક જેટલો સમય છે તે હવે સાબરમતીમાં તેઓ વિતાવશે અને ત્યારબાદ મીડિયા સાથે પણ વાતચીત કરે તેવું અનુમાન છે, પરંતુ ત્યારબાદ ફરી એક વખત હોટલ પર જશે અને હોટલ પર ગયા બાદ તેઓ ચાર ભાગે નિકોલમાં એક ત્રિરંગા યાત્રા કરવાના છે। જોકે એનું નામ ત્રિરંગા યાત્રા આપવામાં આવ્યું છે, પરંતુ 2022ની જે વિધાનસભાની ચૂંટણી છે અને એ ચૂંટણી દરમિયાન હવે તમામ પાર્ટીઓ છે સક્રિય થઈ ગઈ છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ સંપૂર્ણ હવે સક્રિય થઈ ગઈ છે અને 2022ના વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે કે જે રીતે પંજાબમાં રણનીતિ તૈયાર કરી હતી અને તેને ભવ્ય જીત મળી છે, તે જ રીતે હવે ગુજરાતનો ટાર્ગેટ છે અને ગુજરાતમાં વધારે વધારે સીટો આવે તે માટેનો તેની રણનીતિ છે તે તૈયાર કરશે। સાથે જ આવતીકાલે સ્વામિનારાયણ મંદિરની પણ તેઓ મુલાકાત લેવાના છે, એટલે કે એક હિન્દુત્વનો મેસેજ પણ અરવિંદ કેજરીવાલ છે જ્યારે તેમની મુલાકાત દરમિયાન આપતા જશે। બિલકુલ વિભુ, જે રીતે કહી શકાય કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘર પર તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે તેમનું જે બે દિવસીય આ પ્રવાસ છે, આમ આદમી પાર્ટી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે, અત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે રાખવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત કેવો છે? પ્રીતિ, જે રીતે અરવિંદ કેજરીવાલના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ તેઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો જ્યારે પ્રવાસ બની રહ્યો હતો તેને પ્રવાસને લઈને પણ મંજૂરી છે તે પોલીસ ગુજરાત પોલીસ પાસેથી દેવામાં આવે છે, પરંતુ જે જે જગ્યા પર જવાના છે એટલે કે ગાંધી આશ્રમ છે, નિકોલનો રોડ છે, ત્રિરંગા યાત્રા છે, સ્વામિનારાયણ મંદિર છે, જ્યાં પણ જશે ત્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આવા
एक जे अरजी छे ते पोलीस कमिश्नर अमदावादने आपी हती अने तेमां पण तेओए कह्युं हतुं के जे रीते अरविंद केजरीवालना घर उपर हुमलो करवामां आव्यो छे तेनी दहेशतने कारणे हवे एवुं लागी रह्युं छे के आ निकोलना जे रोड शो अथवा तो विजिट छे ते दरमियान पण कोई असामाजिक तत्वो द्वारा तेमनी उपर हुमलो करवामां आवी शके छे एवी दहेशतने कारणे तेओए अरजी आपी हती तेने कारणे पण अत्यारे पोलीसनो चुस्त बंदोबस्त छे ते ગોઠવી દેવામાં આવ્યો છે સાથે દિલ્હી પોલીસ અને પંજાબની જે સિક્યુરિટી સીએમ ની છે બંનેની સીએમ સિક્યુરિટી પણ અહીં ઉપસ્થિત છે મીડિયા તેઓની સાથે બંને સિક્યુરિટી છે સાથે સાથે ગુજરાત પોલીસ એટલે કે અમદાવાદની પોલીસ પણ તેઓની સાથે સુરક્ષામાં અહીં ઉપસ્થિત છે એટલે કે આશ્રમને આખો પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે સાથે રોડથી જે પણ રોડ ઉપરથી નીકળશે ત્યાં પણ ચુસ્તો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એટલે કે એમની સુરક્ષામાં કોઈ જ ખામી ન આવે તે માટે અમદાવાદની પોલીસ પણ તૈનાત છે બિલકુલ વિભુ આભાર આપનો જાણકારી આપવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી વાત કરી તે લોકો ગુજરાતની જ્યારે મુલાકાતે આવ્યા છે તે લોકો ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે અને વાત કરીએ તો આ બે દિવસે તેમનો જે પ્રવાસ રહેવાનો છે ગાંધી આશ્રમની મુલાકાત બાદ તે લોકો રોડ શો કરવાના છે 1.5 કિલોમીટર જેટલો રોડ શો તેમનો રહેવાનો છે જેમાં 50,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે તેવી સંભાવનાઓ પણ છે સાથે જ વાત કરીએ તો તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે